શહેરમાં ઢોરને રાખવા માટે અલગ અલગ 20 જગ્યાએ એનિમલ હોસ્ટેલ બનશે, સાથે જ ઢોર પકડવા અને નિભાવ માટે સરકાર પાસે 36 કરોડની રકમની માંગ કરાઈ છે। રાજકોટમાં એનિમલ હોસ્ટેલ, ઢોર નિભાવ અને વ્યવસ્થા માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ પાસે 36 કરોડથી વધુની રકમ માંગવામાં આવી છે, તો સાથે જ બોડી વોર્ન કેમેરા અને અન્ય સુવિધા પણ વધારવામાં આવશે। રખડતા ઢોર પકડવા અને પશુઓના નિભાવ માટેની આ માંગણી કરાઈ છે। અલગ અલગ 2 જગ્યાએ એનિમલ હોસ્ટેલ બનશે। સોખડા અને કોઠારિયા એમ 2 સ્થળ પર એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવશે। કલેક્ટર તંત્ર પાસે આ અંગે જમીન પણ માંગવામાં આવી છે। ગુજરાત સરકારે જે કાયદો અમલમાં આવ્યો, એ કાયદાને અમલવારી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીએ એ કાયદાનો મંજૂર કર્યો। જ્યારે મંજૂર કર્યો ત્યારે માલધારી સમાજના મિત્રોની એક ડિમાન્ડ હતી કે ભાઈ અમે અમારો એનિમલ હોસ્ટેલનો જે પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ છે, મેં ત્યારે પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોએ તમામ લોકોને સાથે રહીને ચાલવાવાળી અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। એ જ બેઝ ઉપર આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં એક દરખાસ્ત છે, રાજ્ય સરકારમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં 36 કરોડ 60 લાખ રૂપિયા જેવી રકમ સરકારમાં અમે માગણી મૂકી છે। એમાં એનિમલ હોસ્ટેલનો વિકલ્પ છે, પછી ઢોર પકડવા માટેના આધુનિક વાહનોનો અમે ડિમાન્ડ કરી છે એના નાણાં માટે, બીજું બોડી ઓન કેમેરા, ખાસ કરીને અગત્યનું એટલા માટે કે જ્યારે ઢોર પકડવા અમારા અધિકારીઓ કર્મચારીઓ જાય ત્યારે નાના મોટા સંઘર્ષો થાય છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપો થાય છે, એ ન થાય અને સત્ય ઘટના સામે આવે એના માટે અમારા કર્મચારીઓને બોડી ઉપર બોડી ઓન કેમેરાની પણ એક એની સાથે જે નાણાં અમે માંગ્યા છે, ખર્ચ એટલો બધો નથી પણ બધી જ પશુઓની જે દરખાસ્ત છે એ કુલ મિલાવીને મેક્સિમમ અમે 36 કરોડ 60 લાખ રૂપિયા જેવી રકમ અમે રાજ્ય સરકારમાં માગી છે અને અમને આપવાના છે, એ આપે જ છે। કોઈ પણ સરકાર અમે જ્યારે ડિમાન્ડ કરી ત્યારે રાજ્ય સરકારમાંથી અમને નાણાં પૂરતા પ્રમાણમાં આપે છે। બસ એ જ આ ડિમાન્ડ હતી, ખાસ કરીને એનિમલ હોસ્ટેલ 2 જગ્યાએ અમે બનાવીએ છીએ, એક સોખડા પાસે બનાવી નવી છે અને બીજું કોઠારિયામાં એક જૂની એનિમલ હોસ્ટેલ છે એની પાછળ અમે જમીન વધારે માગી છે। આ બંને જગ્યાની ફાઇલ રાજકોટ કલેક્ટરશ્રી પાસે પડી છે અને ટૂંક જ સમયમાં નિર્ણય અમે કરી નાખશું।